નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે લેવાયેલ ફિમેલ હેલ્થ વર્કરનું કટ ઓફ કેટલું છે તેના વિશે આપણે મહત્વનો વિડીયો લઈને હાજર થયા છીએ તો જે પણ બહેનોએ ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા આપી હોય તેમાં કેટલું કટ ઓફ છે તે આપણે જોઈએ તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફિમેલ હેલ્થ વર્કર આ પણ જિલ્લા પંચાયતમાંથી લેવાયેલી છે તો તમારે કેટલા માર્ક હોય તો તમે આમાં સિલેક્ટ થઈ શકો તો આપણે જોઈએ તો મેક્સિમમ છે અઠ્ઠાવન માર્ક જો તમારે સોમાંથી અઠ્ઠાવન માર્ક આવેલા હોય તો તમે આમાં સિલેક્ટ થઈ શકો મતલબ આ વર્ષે સાઠ આજુબાજુ મેરિટ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ને ટોપ લેવલનું છે તો જો તમે સાઠ આજુબાજુ લાવો સોમાંથી તો તમે આ મેરિટમાં સમાવેશ તમારો થઈ શકે સત્તાવન છે જનરલમાં અઠાવન આજુબાજુ સાઠ આજુબાજુ મેરિટ અટકશે જો તમે એસીબીસી અથવા ઓ બી સી આવતા હોય તો તમારા માટે ખૂબ ચાન્સ રહેશે તમારે ઓછામાં ઓછા તમે પાસ હોય સોમાંથી જો તમે પચાસ માર્ક લાવી શકતા હોય તો તમે ફિમેલ હેલ્થ વર્કરમાં સિલેક્ટ થઈ શકો ગયા વખતનું મેરિટ છે તેનાથી કદાચ બે ત્રણ માર્ક વધુ જાય તેનાથી ઉપર જાય નહીં એટલે મિનિમમ સાઠ માર્ક તમારે સાઠ માર્ક પચાસથી સાઠ માર્ક જો તમે લાવી શકતા હોય તો તમે જો અહીંયા મિનિમમ છે એસીબીસીનું ચાલીસ જો તમે ચાલીસ માર્ક પણ લાવો તો પણ તમે આમાં સિલેક્ટ થઈ શકો આ ગયા વખતનું ચાલીસ માર્કનું છે સોમાંથી ચાલીસ માર્ક પાસિંગ હોય છે તમારે ફરજિયાત ચાલીસ માર્ક લાવવાના રહેશે પણ અહીંયા સિલેક્ટેડ આડત્રીસમાં પણ કરેલું છે તો જો તમે પા વેલામાં વેલી તકે જો તમે ચાલીસથી પચાસ માર્ક લાવી શકતા હોય તો તમે આમાં સિલેક્ટ થઈ શકો તો મિત્રો આટલા માર્ક જો તમે લાવી શકતા હોય તો તમે આમાં સિલેક્ટ થવાની તમારી સંભાવના ખૂબ રહેશે મતલબ લગભગ જે પણ બેનો આમાં પરીક્ષા આપી છે તે બધા સિલેક્ટ થઈ જશે એફએચ ડબલ્યુ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આટલા આટલા માર્ક લાવવાની તમારે જરૂરિયાત છે લગભગ જો અહીંયા તમે જોઈ શકો છો કેટલા માર્કનું મેરિટ છે જો અહીંયા ત્રીસ માર્કનું મેરિટ બનેલું છે મતલબ ત્રીસથી નીચે પણ હોઈ શકે આપણે જોઈ લઈએ કે નીચે કેટલામાં કેટલું જઈ ગયેલું છે તો તમે જોઈ શકો છો સત્યાવીસ માર્ક સત્યાવીસ માર્ક છવ્વીસ માર્ક પચીસ માર્ક એસસી એસટીમાં આવતો હોય તો તમે પચીસમાં પણ આમાં લાગી શકો આ ગયા વખતનું મેરિટ છે એકવીસ માર્ક વીસ માર્ક તો મિત્રો તમે વીસ માર્ક યાની કે ફિઝિકલ એબિલિટીમાં તમારે વીસ માર્ક હોય તો તમે એફએચ ડબલ્યુમાં સિલેક્ટ થઈ શકો તો આટલા માર્ક હોય તો તમે સિલેક્ટ થઈ શકો મેક્સિમમ સાઠ માર્ક સાઠ માર્કથી ઉપર મેરિટ જશે નહીં તો વધુમાં વધુ બેનોને શેર કરજો તમે પરીક્ષા આપ્યો હોય તો તમે ચોક્કસથી પાસ થઈ જશો ગવર્મેન્ટ જોબ તમને મળી જશે તો આપણે એક પ્રયત્ન કર્યો તો ફાઇનલ મેરિટ કેટલું બની શકે તો પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાય ગુડ લાક